લોકડાઉન 1 જે રીતે અમલમાં થયું, એ લોકડાઉનમાં તમામ આવશ્યક ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા તમામ પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા અને એમાં જિલ્લાની પ્રજા દ્વારા તમામ પ્રકારનું સહકાર અત્રેને મળ્યું. જિલ્લાના તમામ પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, વિવિધ ખાતાઓ, મહેસૂલ, શિક્ષણ, એ તમામ ખાતાના અધિકારીઓ કર્મચારીઓએ અને સાથે સાથે અમારા મીડિયાના મિત્રોએ પણ બહુ જ સારી રીતે ફરજ બજાવી છે. એના માટે હું આખા જિલ્લાના તમામ નાગરિકોનું ખૂબ ખૂબ આવકારું છું અને ખૂબ ખૂબ એમને બિરદાવું છું. હવે આજરોજ સવારે માન્ય વડાપ્રધાનશ્રીની જાહેરાત મુજબ લોકડાઉનનું એક્સટેન્શન 3 મે સુધી કરવામાં આવ્યું છે. તે પ્રમાણે બોટાદ જિલ્લામાં પણ આ લોકડાઉન 3 મે સુધી ચાલુ રહેશે. હાલ જે અત્રેની જિલ્લામાં વ્યવસ્થા ચાલી રહી હતી એ જ પ્રમાણે અગાઉ પણ આગળ પણ ચાલતી રહેશે. એમાં હાલ કોઈ પરિવર્તન કરવામાં આવતા નથી. જે રીતે શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા હતી તે જ રીતે હાલ પૂરતી ચાલુ રહેશે. માનનીય વડાપ્રધાનશ્રીએ આજે 7 મુખ્ય બાબતોની ચર્ચા કરી હતી. એ 7 બાબતો હું આપનું ખાસ ધ્યાન દોરવા માગું છું કે પોતપોતાના ઘરમાં કોઈ બી વૃદ્ધ હોય, વડીલ હોય, તો એમનું બહુ જ ખાસ ધ્યાન રાખવાનું અને એમાં બી કોઈને કોમોર્બિડ કન્ડિશન એટલે કોઈ અગાઉથી ગંભીર બીમારી હોય તો એમને ખૂબ જ કાળજીથી ઘરની અંદર જ રહેવા માટે પ્રેરિત કરવાનું. બીજી એક વડાપ્રધાનશ્રીની મંત્ર હતી કે આપણે સામાજિક અંતર એટલે સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ રીતે અમલ કરવાનું અને કોઈ પણ પ્રકારનું માસ્ક, ફેસ કવર ભલે ઘરમાં બનેલું હોય એનો ઉપયોગ કરવાનું. એમના ત્રીજા મંત્ર પ્રમાણે આપણી આરોગ્ય શક્તિ અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા સમય સમય પર ઘણી બધી સૂચનાઓ આપવામાં આવે છે. એ તમામ સૂચનાઓનું આપણે પાલન કરવું જોઈએ. ચોથી સૂચનામાં માનનીય વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે આરોગ્ય સેતુ એપ આપણે તમામે પોતપોતાના મોબાઈલ ફોન પર ડાઉનલોડ કરવી જોઈએ, જેથી આપણું કોઈ પણ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોઈએ, એના નજીકથી આપણે ગુજરા હોઈએ તો એ આપણને એલર્ટ કરશે. એ સિવાય પણ કોરોના વાયરસની બીમારીને લગતા તમામ પ્રકારના સૂચનો આ એપ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. લોકડાઉન જ્યારે શરૂ થયું હતું ત્યારે અત્રેથી પણ આવી એક અપીલ કરવામાં આવી હતી અને માનનીય વડાપ્રધાનશ્રીનું 5મું મંત્ર બી એવું કહે છે કે શક્ય હોય તેટલું દરેક સદ્ધર કુટુંબે ગરીબ પરિવારોની એટલીસ્ટ ઓછામાં ઓછી એક ગરીબ પરિવારની જવાબદારી આ લોકડાઉનના સમય દરમિયાન આપણે ઉપાડવી જોઈએ. માનનીય વડાપ્રધાનશ્રીના એક અન્ય મંત્ર પ્રમાણે વ્યવસાય, ઉદ્યોગો અથવા તો ખેતોમાં કોઈ પણ મજૂરી કરતા હોય એ તમામ મજૂરો સાથે સંવેદના રાખી અને વર્તન કરવું જોઈએ અને એમના માટે એમને સાચવવા માટેની તમામ વ્યવસ્થા એમના એમ્પ્લોયર દ્વારા જે એમને રોજી આપતા હતા એમના દ્વારા થવી જોઈએ. અને છેલ્લે એમનું એક મંત્ર હતું કે કોરોના વાયરસની બીમારીને ડામવા માટે જે તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, ડૉક્ટરો, નર્સિસ એ બધા કામ કરી રહ્યા છે એ બધાને આપણે પૂરતું સન્માન આપીએ અને એમની કામગીરીમાં કોઈ અવરોધ ના ઊભો થાય એવો પ્રયાસ રાખીએ. તો હું અપીલ કરું છું બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને કે માનનીય વડાપ્રધાનશ્રીના આ તમામ સૂચનાઓનો અમલ કરે. ખેડૂતોને અમુક સગવડો મળી રહે અને એમની જળસીઓ વગેરેનું વેચાણ સમયસર થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે, જેથી માર્કેટિંગ યાર્ડો ચાલુ થઈ શકે અને જળસીઓનું સમયસર વેચાણ અને ખરીદી થાય. એવી જ સૂચના આપણે બોટાદના માર્કેટિંગ યાર્ડોને પણ આપેલી છે. એનું આયોજન હાલ ચાલુ છે એટલે એ આયોજન પૂર્ણ થાય તે પછી આ જળસીઓનું વેચાણની શું સિસ્ટમ થશે એ આપને જણાવવામાં આવશે. એટલે હાલ પૂરતી માર્કેટિંગ યાર્ડ બંધ જ છે. કોઈ પણ ખેડૂત મિત્રોએ હાલ આપણી જળસી લઈ માર્કેટિંગ યાર્ડમાં આવવાનું નથી. જેવું જ આયોજન થઈ જશે તાત્કાલિક આપણે જાહેરાત કરી એમને જાણ કરીશું કે આપની જે કોઈ જળસીનું વેચાણ કરવું હોય, કોઈ ખરીદી કરવી હોય તો તમે આ સિસ્ટમથી કરી શકશો. એનું આયોજન તમામ માર્કેટિંગ કમિટીઓ કરી રહી છે. પછી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે લોકડાઉન 1નું અંત થયું છે અને લોકડાઉન 2 ચાલુ થાય છે, પણ લોકડાઉન 1ના અંત સુધી બોટાદ જિલ્લામાં હજી એક બી પોઝિટિવ કેસ નથી. એટલે આ તમામ બોટાદ જિલ્લાના નાગરિકો માટે ખૂબ ખૂબ આવકારવાની બાબત છે કે આપણે બધાએ ભેગા થઈને જે કામગીરી કરી છે એનું આટલું પરિણામ આપણને મળ્યું છે. રાજ્ય સરકારની સૂચના મુજબ બોટાદ જિલ્લામાં પણ કેસ ના હોવા છતાં આપણે ટેસ્ટિંગનું પ્રમાણ ઘણું વધાર્યું છે. છેલ્લા 4 દિવસમાં 100થી વધારે સેમ્પલ આપણે ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. એમાં વિવિધ પ્રકારના જે વ્યક્તિઓ બહારથી આવેલા હોય કે ક્વોરન્ટાઇનમાં રાખેલા હોય અથવા તો અન્ય આપણને એમને સિમ્પટમ્સ વગેરે એ રીતના લાગતા હોય કે એમને કોરોના વાયરસ કેસ થઈ શકે છે એવા વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા. આજ દિન સુધી એવા કુલ 138 સેમ્પલ લેવામાં આવ્યા છે અને એમાંથી
89 સેમ્પલો નેગેટિવ આવ્યા છે અને હજી 44 સેમ્પલોની આપણે પરિણામની રાહ જોઈએ છે. બોટાદ જિલ્લામાં જે લોકડાઉનનો અમલ થયું એમાં પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે અને 600થી વધારે ગુનાઓ નોંધી 1000થી વધુ વ્યક્તિઓ એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને એમાં તમામ પ્રકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હોય કે જીપી એક્ટ હોય કે આઈપીસી કલમ 188 હોય એ બધા હેઠળ પગલાં લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સંવેદનશીલ નિર્ણયો કરી અને નાના અને મધ્યમ વર્ગના પરિવારોને રેશનિંગનો જથ્થો સમયસર મળી રહે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી. એપ્રિલ મહિનાના શરૂમાં અંત્યોદય, બીપીએલ અને એનએફએસએના તમામ કુટુંબોને મફતમાં રાશન આપવામાં આવ્યું. એ જ પ્રમાણે APL 1 રાશન કાર્ડ જે વ્યક્તિઓ ધરાવે છે, જે એનએફએસએમાં નથી આવતા, એના માટે પણ રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય કરી અને રાશન આપવાનું નક્કી કર્યું. આ કામગીરી પણ આપણા જિલ્લામાં 2 દિવસથી ચાલી રહી છે અને આજ દિન સુધી 19 હજારથી વધુ કુટુંબોને આપણે રાશન પૂરું પાડી શક્યા છીએ અને આ કામગીરી આપણી 18 તારીખ સુધી ચાલુ રહેશે. એ પછી બી કોઈ વ્યક્તિ બાકી રહી જશે તો એમને આપણે જથ્થો પૂરો પાડીશું. એની સાથે સાથે જ બોટાદ જિલ્લા વહીવટીતંત્ર અને બોટાદ જિલ્લા પુરવઠા તંત્રે એક આયોજન કર્યું હતું, જે પ્રમાણે આપણે બોટાદ જિલ્લાના નાગરિકોને એક વિનંતી કરી હતી કે જે આપણે સદ્ધર હોઈએ અને આપણને આ રાશનની જરૂર ના હોય તો આપણે આપણો જથ્થો જતો કરીએ, જેથી જે ખરેખર જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે, જરૂરિયાતવાળા કુટુંબો છે, એમને આ જથ્થો મળી શકે અને એમનું લાભ થઈ શકે. આ જે આપણી અપીલ હતી એને બોટાદ જિલ્લાના નાગરિકોએ સ્વીકારી છે અને 400થી વધારે 417 વ્યક્તિઓએ હજી સુધી પોતાનો જથ્થો જતો કર્યો છે. એટલે આટલા કુટુંબોનો જથ્થો આપણી પાસે પડ્યો રહેશે અને જેનું આપણે અન્ય વ્યક્તિઓને આપી શકીશું. અને હજી પણ આ અપીલમાં ઘણા બધા લોકો રોજે રોજ જોડાય છે અને જે વ્યક્તિ આમાં જોડાતા જાય છે એમને આપણે એક ડિજિટલ સર્ટિફિકેટ આપતા હોઈએ છીએ અને એમના ઈમેલ આઈડી અથવા તો વોટ્સએપ પર મોકલીએ છીએ અને જિલ્લા પુરવઠા કચેરીનો સંપર્ક કરી તમામ વ્યક્તિ આમાં જોડાઈ શકે છે. અને જિલ્લા વહીવટીતંત્રને કંટ્રોલ રૂમ જે આપણે ચલાવીએ છીએ 1077ની હેલ્પલાઇનમાં તમામ પ્રકારના સૂચનો આપણે લઈએ છીએ અને સંબંધિત નોડલ અધિકારીઓ મારફતે કમ્પ્લેન્ટ્સના સૂચનોના એમનો નિકાલ કરીએ છીએ. આજ દિન સુધી 722 જેવી ફરિયાદોનું આપણે નિકાલ કર્યું છે. આપને બધાને ખ્યાલ છે કે આપણે સાળંગપુર ખાતે એક નવી હોસ્પિટલ ઊભી કરી છે, એમાં 100 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને 10 ICU પણ છે. અને અગાઉ મેં આપણે જણાવ્યું હતું કે એમાં ઘણી બધી માલ સામાન પણ આવશે. મને જણાવતા આનંદ થાય છે કે આપણે બહુ જ ટૂંકા ગાળામાં 10 મલ્ટીપારા મોનિટર હોય છે, જેમાં પેશન્ટના તમામ પ્રકારના જે પેરામીટર્સ હોય છે એની મોનિટરિંગ ડિજિટલી થાય છે. એ જ રીતે ECG મશીન્સ, નેબ્યુલાઇઝર્સ, એ ઘણા બધા ઉપકરણો આપણને મળી ચૂક્યા છીએ અને સાળંગપુરની હોસ્પિટલમાં ફિટ કરી દેવામાં આવ્યા છે. એ સિવાય આપણી જરૂરિયાત અને રજૂઆતનું માન રાખી રાજ્ય સરકારે પણ આપણને 3 સ્પેશિયલિસ્ટ આપ્યા છે, એમાં એક ભુજ ખાતેથી Class 1 જનરલ સર્જન, એ સિવાય એક પેથોલોજિસ્ટ અને એક એનેસ્થિસિસ્ટ, એ આપણને ડેપ્યુટેશન પર આપવામાં આવ્યા છે. એ સિવાય બોટાદ જિલ્લાના પ્રાઇવેટ ડૉક્ટરો, પ્રાઇવેટ જે સ્પેશિયલિસ્ટ છે એમની સાથે IMA મારફતે આપણે ટાઈઅપ કર્યું છે અને 9 વ્યક્તિઓને આપણે રોટેશનથી આ હોસ્પિટલમાં ડ્યુટી માટે વાપરીએ છીએ. અને તમામ બોટાદ જિલ્લાના ડૉક્ટર અને તમામ નર્સિંગ સ્ટાફ આમાં જોડાવા આપણી જોડે સંમત છે અને એમની જોડે આનું આયોજન થઈ ગયું છે અને એના માટે પણ આપણે એમને આવકારીએ છીએ. સાળંગપુર ખાતેની હોસ્પિટલ જે છે એ ગંભીર કેસો માટે આપણે વિચારી હતી. હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ એક કોવિડ કેર સેન્ટર પર આપણે ઊભી કરીએ છીએ એ જ કમ્પાઉન્ડની અંદર. એમાં કોઈ એસિમ્પ્ટોમેટિક વ્યક્તિ અથવા તો માઇલ્ડ સિમ્પટમવાળા વ્યક્તિ હોય, જેને બહુ ગંભીર લક્ષણો ના દેખાતા હોય, એવા વ્યક્તિઓને આપણે ત્યાં રાખીશું. એટલે આપણી પાસે 2 પ્રકારની હોસ્પિટલ થશે, એક હોસ્પિટલમાં જ્યાં ગંભીર દર્દીઓને આપણે સારવાર આપીશું અને એક હોસ્પિટલ એવી જેમને આપણે ખાલી દર્દીઓને રાખીશું અને એમને ટેબ્લેટ્સ વગેરે આપવાની થાય, માઇલ્ડ કેર એમને આપવાની થાય એમને રાખીશું. તો એ બંને વ્યવસ્થા એ જ કમ્પાઉન્ડમાં, સાળંગપુરના કમ્પાઉન્ડમાં કરવામાં આવશે. આપણા જિલ્લામાં જે વિદેશ થઈને યાત્રીઓ આવ્યા હતા એમના તમામના ક્વોરન્ટાઇન પીરિયડ પૂરા થઈ ગયા છે, છતાં આપણે એમને ફોલોઅપ કરીએ છીએ અને કોઈ પણ આપણને એવું સિમ્પટમ લાગે તો એમને સારવાર આપીએ છીએ. એ સિવાય હોમ ક્વોરન્ટાઇનમાં પણ હવે બહુ જ ઓછા વ્યક્તિઓ, જે બીજા જિલ્લાઓથી પણ આવ્યા છે એ બી બહુ જ ઓછા વ્યક્તિઓ હવે હોમ ક્વોરન્ટાઇનમાં બાકી રહ્યા છે.
બોટાદ જિલ્લામાં આજ દિન સુધીમાં આપણે જે તમામ પ્રકારના સોર્સીસથી માહિતી આપણને મળે છે કે પબ્લિક ઓપીડીમાં વ્યક્તિઓ આવતા હોય, પ્રાઇવેટ ઓપીડીમાં વ્યક્તિઓ આવતા હોય, આરોગ્ય ખાતું હાઉસ ટુ હાઉસ સર્વે કરતું હોય છે. ત્રણ વારથી વધારે એમણે સર્વે કરી લીધું છે, હવે ચોથી વાર સર્વે ચાલી રહ્યું છે. એમાંથી પણ આપણને એવા કેસો મળે છે કે અમુક વ્યક્તિઓને લક્ષણો દેખાય છે, ફીવર હોય કે કફ હોય. એ બધાની મોનિટરિંગ આપણે બહુ જ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છીએ અને એમાં હજી આપણને કોઈ એવું કેસ લાગતું હોય કે આપણે ટેસ્ટિંગ કરવી જોઈએ તો એ આપણે કરી રહ્યા છીએ. એ જ પ્રમાણે અગાઉ મેં જે સેમ્પલોનું કીધું એ આપણે લીધા હતા. એટલે આ તમામ કામગીરી આપણી ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે. છેલ્લે અમુક દિવસોમાં એક આવી માહિતી મળવાની ચાલુ થઈ હતી કે બોટાદ જિલ્લામાં હજી અમુક યાત્રિકોની અવર જવર થાય છે જિલ્લા બહારથી પણ. એટલે જિલ્લાના તમામ સરપંચશ્રીઓને, તમામ નાગરિકોને હું ફરીથી આવી વિનંતી કરું છું કે હાલમાં બોટાદ જિલ્લામાં કોઈ પણ રસ્તેથી આપના ગામમાં, શહેરમાં કોઈ વ્યક્તિ આવતા જણાયા હોય તો તાત્કાલિક 1077 પર તંત્રને જાણ કરવામાં આવે, જેથી આપણે આરોગ્યલક્ષી તમામ પગલાં લઈ શકીએ અને પોલીસ તંત્ર સાથે રહી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સાથે રહી આપણે વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ કે આવા તમામ રસ્તાઓમાં આપણે સઘન વ્યવસ્થા કરીએ, સઘન બેરિકેડિંગ કરીએ, જેથી આવો કોઈ પણ અવકાશ ન રહે કે બહારથી વ્યક્તિ બોટાદ જિલ્લાની અંદર આવી શકે. તો એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનો પણ પ્રયાસ ચાલુ છે. આ લોકડાઉનના અમલ માટે આપણે ઘણા બધા પાસ અલગ અલગ વ્યવસ્થાઓ માટે આપ્યા હતા. એ તમામ પાસોમાં વેલિડિટીની પીરિયડ 14 એપ્રિલ સુધીની હતી. હવે આ તમામ પાસો રિન્યૂ કરવા માટે વ્યક્તિઓએ જે તે નોડલ અધિકારીનો સંપર્ક કરવાની જરૂર રહેશે નહીં. અમે પોલીસ તંત્રને લેખિતમાં હુકમથી આવું જણાવીએ છીએ કે તમામ પાસો જે સ્પેસિફિક કેસીસના નથી, જે જનરલ આપણે રોજે રોજની અવર જવર માટે આપેલા છે, ધારો કે દૂધના વેચાણ માટે હોય કે શાકભાજીના વેચાણ માટે હોય કે કોઈ કંપની જે ખાસ કિસ્સામાં આપણે ચલાવવાની પરવાનગી આપી હોય, એ તમામ પરવાનગીઓના એક્ઝિસ્ટિંગ પાસીસ વેલિડ રહેશે અને એ વેલિડિટી 3 મે સુધી, જ્યાં સુધી બીજું લોકડાઉન છે ત્યાં સુધી ચાલુ રહેશે. એટલે આવા પાસો ફેરવવા માટે કે એમાં સમયાવધિ વધારવા માટેની કોઈ અરજી કરવાની જરૂર રહેશે નહીં. ફરિયાદો અમારી પાસે આવતી હોય છે ત્યારે તરત જ અમે પોલીસ તંત્રનો સંપર્ક કરીએ છીએ અને કોઈ પણ ફરિયાદ જ્યારે સાચી જણાઈ આવે છે તો એમને તાત્કાલિક પગલાં લેવામાં આવે છે અને પોલીસને ખૂબ જ આ બાબતે સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે કે રાજ્ય સરકારે ખેડૂતોની તમામ અવર જવર, પાકને લેવા માટેના તમામ પ્રકારની ગતિવિધિઓ એ અલાઉ કરી છે. એ સિવાય ગુડ્સના વ્હીકલ્સ એને પણ તમામ પ્રકારની પરવાનગીઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આપેલી છે. એટલે એ બધી અવર જવરમાં કોઈ અવરોધ ના થાય એ માટે અમે પ્રયાસરત છીએ. એવી કોઈ પણ માહિતી હોય ને, એવી કોઈ પણ માહિતી હોય આપ તાત્કાલિક જિલ્લા પુરવઠા તંત્રને અથવા અમને જણાવી થઈ જશે, થઈ જશે. બરવાળામાં અમને એક બે બરવાળામાં અમને સૂચના મળી હતી અને અમે એમના શોપિંગ લાઇસન્સ રદ કરાવી દીધા છે. અને બોટાદમાં એક તમે મીડિયામાંથી જ એક માહિતી મળી હતી એક ટ્રેડર્સ બાબતની, દુકાન બાબતની, એની સામે FIR કરવામાં આવી છે. એટલે જ્યારે પણ અમને માહિતી મળે છે ચોક્કસ રીતે અમે એની સામે પગલાં લઈએ છીએ અને ખૂબ જ સઘન પગલાં FIR સુધી. બિલકુલ આ રીતના અમે પગલાં લઈએ છીએ.